દાંતીવાડામાં ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સરદાર કૃષ્ણનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એમએસસીમાં એડમિશન આપવાના સરકારના નિયમ વિરુદ્ધ સરદાર કૃષ્ણનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર ચાલુ છે. સમગ્ર ગુજરાતમાં આવેલ સરકાર માન્ય એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એમએસસીની એન્ટ્રન્સ એક્ઝામ તારીખ 5/8/2018 યોજાવનારી હતી, જેના પર સ્ટે આવી જતા તે એક જામ થોડાક સમય માટે બંધ રાખવામાં આવી છે. તેમજ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચિરાગ ચૌધરી દ્વારા જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હવે સરકાર માન્ય એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એડમિશન આપવાની વાત ચાલી રહી છે, જેના કારણે અમારી એન્ટ્રન્સ એક્ઝામ મોકૂફ રાખવામાં આવી છે, જેના કારણે સરકારના વિરોધમાં અને અમને એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કર્યું હતું અને સરકારના આ નિયમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખાનગી યુનિવર્સિટીઓ વિરુદ્ધ આક્રોશ ઠાલવેલ હતો. તેમજ આજરોજ રેલીમાં યુનિવર્સિટીના અંદાજિત 300-400 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પાસે ન્યાયની અપીલ કેમેરા આગળ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યું હતું કે જો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અમારી યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવશે અને અમને ન્યાય નહીં મળે તો આગળ કેવા પગલાં ભરવામાં આવશે તેની કોઈ જ જવાબદારી વિદ્યાર્થીઓની રહેશે નહીં. તેમજ સરકારની આ નીતિ વિરુદ્ધ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પણ આક્રોશ ઠાલવામાં આવી રહ્યો છે. વોટ્સએપમાં ગ્રુપો બની રહ્યા છે, ત્યારે ફેસબુકમાં પેજો બની ગયા છે અને સરકારનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે આગળ જોવાનું એ રહ્યું કે એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે નહીં. સચિન રાવ સાથે NS ગુજરાત ન્યૂઝ દાંતીવાડા.